આવી છે ગાયો, અને જેના માટે આપણે આવ્યા છે એ આર્યા ગાય જે આપણે આંખો જોવા માટે આવ્યા છે. જય માતાજી. મિત્રો સવારના 8 વાગે છે ને આપણે નાહી ધોઈ નાસ્તો પાણી કરીને તૈયાર થઈ ગયા છે. હવે જાય પાંજરાપુર, અને પાંજરાપુર જઈને જોઈએ આજે શું નવું કામ છે, નહીંતર જે એક ઉંટડી આવી છે એને બધું ચેક કરશું આજે. તો હવે મિત્રો આપણે છે પાંજરાપુર પહોંચ્યા હતા, અને જે વાડાની વાત કરીએ તો ઢોરા ઉથલી ગયા હતા, તો પાવડર નાખી દીધો આપણે, અને બાકી છે એ બીજો કાંઈ નવો કેસ નથી. વાડાની અંદર છે જો નીંદ થઈ ગઈ છે, થોડી વારમાં હમણાં ઢોરા આવશે, અને બાકી આ જે આંખા છે એ ઓકે છે. જોઈ લઈએ કે આ છે ખરીમાં લાગેલું છે આ, અને જે પગમાં લાગેલું છે આ, બરાબર એ બંને ઓકે છે. અને જે આ ઊંટડીની વાત કરીએ તો ઊંટડી જે એની પોઝિશનમાં છે ત્યાં અત્યારે થોડી દવા નાખી આની અંદર આપણે, આ છે ને એની અંદર, બાકી બીજું કાંઈ ફરક કાંઈ લાંબો દેખાતો નથી. કારણ કે શું 3-4 દિવસથી ત્યાં છે એ હેરાન થતી હતી, અહીંયા આવી અને હું બેઠી કરી પણ બેઠી રહેતી નથી, આમ હૂતીને હૂતી રહી છે. એટલે હવે જોઈએ છે અંદર લેવી પડશે અત્યારે. હું આજે તો અહીંયા રાખી હતી, પણ હવે થોડી વારમાં બધા માણસોની નવરા થાય પછી અંદર વાળાને અંદર લઈ લેશું. બાકી પોઝિશન એની એ છે, કાંઈ ફરક પડ્યો નથી, અને આ કાંઈ લોહી કે એવું કાંઈ નથી, પણ એ આપણે દવા નાખી છે એ છે. એટલે બીજું કાંઈ બાકી તો કાંઈ નવો કેસ નથી, અને હવે થોડી વાર આપણે રાહ જોશું ઢોરા આવે અને નીણ ખાઈ લે પછી આપણે ડ્રેસિંગનું કામ છે જે રેગ્યુલર એ કરશું. તો મિત્રો આપણે છે એ ઢોરાને જે નીણ ખાતા હતા એની વાટ જોતા હતા, ત્યાં આપણે એક ઓફિસમાંથી ફોન આવ્યો કે જે આપણો બકના વિભાગ છે ત્યાં એક ગાય કંઈક વિયામાં તકલીફ છે, પ્રોબ્લેમ થાય છે વિયાથી નથી. હવે બકના વિભાગમાં આપણે જઈએ અને ત્યાં કને જઈ અને જોઈએ શું તકલીફ છે. તો મિત્રો આપણે અહીંયા બકના વિભાગમાં પહોંચ્યા હતા, અને અહીંયા જોઈ શકો છો અહીંયા આપણે જે બકના વિભાગમાં છે ત્યાં એ ગાજર જ આવે છે. જોઈ લો, ગાજરની નીણ કરી છે અને ખાય છે ગાયો, અને જેના માટે આપણે આવ્યા છે એ આર્યા ગાય છે. આ ગાય જોઈ લો, આમ શું બચ્ચાનું મોં બહારે આવી ગયું છે, પગને આવ્યા નથી, એટલે હવે ચેક કરવી પડશે. ગુવાથી આવે જ છે જે અહીંયા માણસો છે એ આવે છે, અને આવીને વ્યવસ્થિત બાંધીને આપણે ચેક કરીએ. તો મિત્રો તમે જોયું આપણે જે ગાય છે એ વિયાઈ ગઈ છે, હું ઘણી કાંઈ તકલીફ હતી નહીં પણ પગને હું વરી ગયા હતા તો વિયાઈ ગઈ, અને બીજું કાંઈ કામ હવે અહીં છે નહીં. બાકી અહીંયા જોઈ લો જે આ વાડા છે ને સાફસફાઈનું કામ ચાલુ છે, આ લોડર થયો ખાતર બારે કાઢે. તો હવે છે આપણે અહીં બકનામાં બીજું કાંઈ કામ હવે રહેતું નથી, હવે જાય આપણે જે રાપર સ્થાનિક વિભાગમાં અને ત્યાં કને જઈને આપણે જે રેગ્યુલર કામ છે એ કરશું. તો મિત્રો આપણે જે બકના વિભાગમાં ગયા હતા ગાય ચેક કરવા માટે, અહીંયાથી નથી તો એને વિવરાવી, અને ફરી આપણે જે સ્થાનિક વિભાગ છે ત્યાં પહોંચી ગયા હતા, અને અહીંયા વાડાની અંદર આવી ગયા હતા. જે બીમારવાળો વાડો છે એમાં જોઈ લો, બધા ઢોર છે નીણ ખાઈને ઊભા છે શાંતિથી. અહીંયા શું ઉપર આ ઢાંકેલું છે ને, એટલે અહીંયા છાંયો પડે એટલે બધા તડકે ઊભા છે. જોઈ લો બધા તડકે, અત્યારે શું ઠંડી 2 દિવસથી ઘણી પડે છે એટલા માટે તડકે ઊભા. અને આપણે જે આ ગાયનું ડ્રેસિંગ કરવાનું છે એને બાંધી નાખી દીધો, તો હવે એનું ડ્રેસિંગ કરીએ ને પછી જે હશે એ જોઈ લે બીજા. તો મિત્રો આપણે છે એ ગાયને પાટો વાર નાખ્યો, આંખાને ખરીમાં વાર નાખ્યો, બાકી એક બળદને તમે હમણાં જોયું એની આપણે વાર નાખ્યો છે. હવે કાંઈ કામ રહેતું નથી, બધું ઓકે થઈ ગયું છે, અને કોઈ ઢોર બીમારી નથી, બધા હેલ્ધી છે ઓકે છે. અને હવે આપણે જશું હોસ્પિટલની અંદર અને ત્યાં કને બેસું, કાંઈ નવો કેસ આવે તમને બતાવી. તો મિત્રો પાંજરા પર બીજું કાંઈ કામ હતું નહીં, તો આપણે આપણી ગૌશાળા આવી ગયા હતા. જોઈ લો બધા શાંતિથી બેઠા બેઠા ને શાંતિથી એકદમ. અને હવે છે આપણે એને નીણ નાખી દઈએ, અને નીણ નાખીને પછી તમને બતાવું. તો મિત્રો હવે છે આપણે બધાને નીણ નાખી દીધી, જોઈ શકો છો. અને જો બહાર જાઉં જીવણી છે અને બહાર નીકળી જાઉં છું, આપણે દરવાજો દઈ દીધું બંધ, બાકી જો આ બધી છે એ ખાવા માંડ્યા હે, મેકલ પારેવ આ બધા અહીંયા છે. તો હવે છે આપણે અહીંયા ગૌશાળા બીજું કાંઈ કામ હવે રહેતું નથી, આ બધા નીણ નાખવાની હતી નાખી દીધી, પાણી ભરેલું છે ઓકે. તો હવે જાસું ઘરે જમવા માટે, અને ઘરે જમીને જાસું પાંજરા પર, તો હવે મળીએ સીધા પાંજરા પર. તો મિત્રો આપણે આપણી ગૌશાળાએથી અહીંયા પાંજરા પર પહોંચ્યા હતા, જે પિંજરું છે એની અંદર ચેક કરી લીધું, કાંઈ નવો કેસ નથી. બાકી આ બંને આખા અહીંયા બેઠા છે, તું જે ઊંટડી છે એ ત્યાં હોતી છે, આમ શું ઉઠલાવાની ટ્રાય કરી હતી પણ ઉઠલે એમ નથી, એટલે હવે ટ્રેક્ટર લઈ આવવું પડશે ઉઠલાવવા માટે. તો એમાં માણસો નવરા થાય પછી કરશું, અને હવે જાય આપણે વાડાની અંદર જે માંદાવર વાડો છે એમાં, ત્યાં જઈને ચેક કરીએ કાંઈ નવો કેસ આવ્યો છે. મિત્રો આપણે પિંજરું ચેક કરીએ ને માંદાવર વાડામાં આવી ગયા હતા, જોઈ લો અમુક છે એ તડકે બેઠા, બાકી છે ઘણા ખરા ઢોર છે એ બધા મકાઈ ખાય છે, અને વાડાની અંદર કાંઈ નવો કેસ નથી. હવે જાશું આપણે છે એ ગૌશાળાની અંદર, અને એના વાસુડાને બધું હશે એ બધું જોશું. તો માંદાવાળા વાડામાંથી આપણે છે અહીંયા જે ગૌશાળાની ગાયું છે એમાં આવી ગયા, જો વાસુડાને ધાવે છે આગળ દોવાનું કામ ચાલુ છે. તો મિત્રો આપણે પાંજરાપુરથી થોડી વાર અહીંયા બહાર આવવાનું થયું, તો અહીંયા ગુરુકુળે આવ્યા હતા આપણે, તો જોઈ લો ગુરુકુળની ગૌશાળાના વાસુડા છે બધા. તો મિત્રો આપણે જે અહીંયા આ ગૌશાળાનો સ્પેશિયલ જે આપણે આંખો જોવા માટે આવ્યા છે, જોઈ લો કેમ જો
વાછડી છે, ગાય તો આમ ઠીક છે પણ બુલ સરસ છે, આંખો જે છે ને એ સરસ છે. આપણે છે જે ગુરુકુળ ગૌશાળા છે ત્યાંનો બુલ છે, અને આમ કઈ માહિતી આપણી પાસે છે નહીં. આ લોકોને પણ આમ સેવામાં જ આવ્યો છે એટલે એ લોકો પાસે માહિતી કાંઈ છે નહીં. કેમ છે જોતો એકદમ. તો મિત્રો આપણે થોડી વાર છે અહીંયા જે ગૌશાળા સંભાળે છે એની સાથે આપણે વાત થઈ, તો એણે એવું કીધું કે 5-6 વાછડા છે એ આપણે દઈ દેવાના છે, પણ એના માટે જે કોઈ લોકોને લેવા હોય એની જમીનનું બધું પ્રૂફ લઈને આવશે, અને ગામનું જે ગ્રામ પંચાયત કહેવાય ત્યાંના પ્રૂફને લઈને આવશે તો કે આપણે દેશું. તો આવી રીતે જો આવા વાછડા છે જેને લેવા હોય એ છે જે રાપરમાં ગુરુકુળ છે ત્યાં આવી શકશે. આમ નંબર દેવાની ના પાડી છે કે ઘણા નંબર તો શું છે ફોન બોન આવે નહીં, મજા ના આવે. અને આ જે સંસ્થા છે એ અહીંયા રાપરમાં એન્ટર થાય એટલે સ્વામિનારાયણ ગુરુકુળ ગૌશાળા છે ત્યાં છે એ વાછડા દેવાની વાત છે. તો જે લોકો છે એ બળદ બનાવવા માટે વાછડા લઈ જવાનો એ પાકા પ્રૂફ સાથે અહીંયા આવજો રૂબરૂ, અને મોબાઈલ નંબર દેવાની ના પાડી છે એટલે એ કાંઈ નહીં દઈ શકું. બાકી આમાં છે જો આ જે એની ગાયો છે અને એમાં જ વાછડા છે, તો કોન્ટેક કરી લેજો તમારી રીતે. બાકી હમણાં આપણે જે બુલ જોઈએ એના બધા જે અમુક છે એમાં રિઝલ્ટ છે. એક આર્યો આ છે એનું, આ જો જાય એક હવે આપણે પાંજરાપુર જવાનું છે, તો જઈએ પાંજરાપુર અને ત્યાં કને કંઈ હોય તો જોઈએ હવે. તો મિત્રો આપણે છે પાંજરાપુરથી છે આપણી ગૌશાળા આવી ગયા હતા, કારણ કે શું પાંજરાપુર કંઈ નવું કામ હતું જે રેગ્યુલર હતું એ તો એ કર્યું હતું. જોઈ લો આપણી બધી ગાયો છે આવી ગઈ છે અને અહીંયા બેઠી છે. હવે ફટાફટ છે આપણે છે એ વાછોડાના ખાંડ બનાવીને એને પિંજરાની અંદર લઈ લે અને ગાયોને લઈએ અંદર, અને પછી એ કંઈ નવું કામ નથી, જે રેગ્યુલર હોય છે એ જ ગાયોની દવાઈ કરી નિયણ નાખવાનું છે એ જ છે. તો આજના વિડીયો અહીંયા સુધી જ રાખશું. વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, કોમેન્ટ કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ કાલે નવા વિડીયોમાં.